કપાસ અને મગફળીના પાકના ઉછેર સમયે ઘણીવાર ખેડૂત મૂંઝાતો હોય છે કે તેણે કરવું શું, કેવી રીતે કરવું અને શું ન કરવું. ખેડૂત મિત્રોને જો ખેતીમાં શું કરવું તેનો ખ્યાલ હશે તો તેમને ઉત્પાદન સારું મળશે અને શું ન કરવું તેનો ખ્યાલ હશે તો નુકસાન વેઠવાનો વારો નહીં આવે. કપાસમાં આવતી ગુલાબી ઈયળના નિયંત્રણ માટે પ્રતિ હેક્ટરે 30-35 ફેરોમેન ટ્રેપ ગોઠવવા. કપાસમાં ચૂસિયા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે ઇમિડા ક્લોપ્રિડનો છંટકાવ કરવો. કપાસમાં લાલપણ થતા હોય તો 10% મેગ્નેશિયમ સલ્ફેટ દ્રાવણનો છંટકાવ પાક 90 દિવસનો થાય ત્યારે અને બીજો છંટકાવ તેના 15 દિવસ પછી કરવો. જો સફેદ માખીનો ઉપદ્રવ હોય તો પ્રતિ હેક્ટરે 5 પીળા રંગના સ્ટીકી ટ્રેપ લગાવવા. જો કપાસમાં ઈયળ વર્ગની જીવાતો જોવા મળે તો પ્રતિ હેક્ટર 5 ફેરોમેન ટ્રેપ લગાવવા. આ સમયગાળા દરમિયાન લીલો પડવાશ કરીને જમીનની ફળદ્રુપતામાં વધારો કરવો. જો બીટી કપાસનું વાવેતર કર્યું હોય તો 2 વરસાદ વચ્ચેનો ગાળો પડે ત્યારે 4% ઓલિનના દ્રાવણનો છંટકાવ પણ કરવો. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ સમયગાળા દરમિયાન મગફળીનું વાવેતર થઈ ગયું હોય છે, તેમાં પણ આ સમયે જીવાતો અને રોગની સમસ્યા રહેતી હોય છે. મગફળીમાં જો ખેડૂતે સેન્દ્રીય ખેતી અપનાવી હશે તો ખેડૂતોએ ઓરવણ પિયત આપવું તથા રાંપ ચલાવી અને નિંદામણ મુક્ત રાખવું. સેન્દ્રીય ખેતી માટે 50% નાઇટ્રોજન છાણિયા ખાતરમાંથી તેમજ બાકીના જૈવિક ખાતરો આપવા અથવા પ્રતિ હેક્ટર 1250 મિલી રાઇઝોબિયમ કે પછી એઝેટોબેક્ટર આપવા અને ફોસ્ફરસ માટે પ્રતિ હેક્ટર 100 કિલો રોક ફોસ્ફેટ આપવું. વારંવાર આંતરખેડ ન કરવી, જરૂરિયાત પ્રમાણે જ આંતરખેડ કરવી. પાનના ટપકા અને ગેરુ રોગના નિયંત્રણ માટે 15 દિવસના અંતરે 2 વખત ટેબુકોનાઝોલ 10 મિલી પ્રતિ 10 લિટર પાણીમાં નાખી છંટકાવ કરવો. ધેણના નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ પ્રતિ હેક્ટરે 4 લિટર પ્રમાણે પાણી સાથે આપવું. પિયત ન થઈ શકે તો પંપ દ્વારા નોઝલ કાઢી 25 મિલી ક્લોરપાયરીફોસ 10 લિટર પાણીમાં ભેળવી આ પ્રવાહી મગફળીના મૂળ પાસે ડ્રેન્ચિંગ કરવું. તો ખેડૂત મિત્રો, વાવેતર કર્યા પછી જો પાકની કાળજી લેવાય અને આ વાતોનું ખાસ ધ્યાન રખાય તો તમને ચોક્કસ ફાયદો મળવાનો જ છે. ધરતીપુત્ર ડેસ્ક, TV9.